नमस्कार विद्यार्थी मित्रों, आजना वीडियो लेक्चर में आप सबनों हार्दिक स्वागत है। धोरण 11 विषय नामना मूल तत्वों चैप्टर नंबर 4 आमनोन। गया वीडियो लेक्चर में आ चैप्टर की शुरुआत करेली थी, जेमा आमनोन की प्रस्तावना, आमनोन शब्द सेना पर उतरी आयो है, आमनोन नो अर्थ व्याख्या, त्यार पछी एनी लाक्षणिकता विषे आप चर्चा करेली थी। हवे आजना लेक्चर की अंदर आमनोन नु महत्व जोवानुं छे अने आमनोन नु फॉर्मेट जोवानुं छे, आमनोन नो नमूनो। तो महत्वनी अंदर जोईए कि एना कया कया लाभ है, आमनो तो अपने कई कई रीते धंधा में उपयोगी बने छे। तो एमां पहेलो उपयोग छे, पहेलू महत्व है, लाभ जुओ शू छे के तमाम हिसाबी व्यवहारों, एटले के तमाम हिसाबी व्यवहारों नी आमनोनना चोपड़े नोंध थाय छे, एटले के आमनोन ने कारणे तमाम हिसाबी व्यवहारों नी नोंध करवामां आवे छे। एवुं शुं काम बने छे? तो के आमनोन नी अंदर तमाम व्यवहारो छे, बराबर छे, तारीखना અને સમયના ક્રમમાં નોંધવામાં આવે, એટલે તારીખ વાઇઝ નોંધવામાં આવશે, એટલે કોઈ પણ તારીખનો વ્યવહાર છૂટવાની જે શક્યતા છે એ ખૂબ જ ઓછી થઈ જાય, ઘટી જાય, નહીવત થઈ જાય, એટલા માટે તમામ પ્રકારના હિસાબી વ્યવહારોની નોંધ શક્ય બને છે। આ પહેલો લાભ છે, કોનો? તો કે આમનોનનો। ત્યાર પછી આગળ છે વિગતવાર માહિતી, બીજું મહત્વ શું આપેલું છે આમનોનનું? વિગતવાર માહિતી કે કોઈપણ વ્યવહારની આમનોન કરવામાં આવશે તો એ જે તે વ્યવહારની વિગતવાર માહિતી મળશે, એટલે કે એ જે તે આમનોનની નીચે બાબત જે લખવામાં આવશે, બરાબર છે। બાબત જે એટલે શું? તો કે જે તે વ્યવહારની ટૂંકી સમજૂતી છે, આપણે લક્ષણની અંદર જોઈ ગયા છેલ્લું લક્ષણ બાબત છે, બરાબર છે। તો આમનોનના ચોપડામાં તમામ વ્યવહારની વિગતવાર માહિતી નોંધવામાં આવે છે, વ્યવહાર પૂરો થાય એટલે નીચે શું નોંધવામાં આવશે? જે તે વ્યવહારની વિગત માહિતી, બરાબર છે। ત્યાર પછી નંબર 3 આવે છે, શું? કે ભવિષ્ય માટે ઉપયોગી માહિતી। શું આવે છે? ભવિષ્ય માટે ઉપયોગી માહિતી કે ભવિષ્યના જે કંઈ પણ વ્યવહારો છે, એટલે કે ભવિષ્યમાં તમારે અન્ય ચોપડાઓ તૈયાર કરવાના હોય આમનોન પરથી। ચેપ્ટર નંબર 1 અંદર છેલ્લો ટોપિક હતો, યાદ કરો, હિસાબી પદ્ધતિના તબક્કા, યાદ છે? એરો કરીને નીચે લખાવેલા હતા। પહેલો ટોપિક, પહેલો જે તબક્કો હતો એ કયો હતો? વાઉચર। વાઉચરના આધારે પછી શું થાય? વ્યવહારની ઓળખ, વ્યવહારની ઓળખને આધારે આમનોન કાં તો પેટાનોન, પેટાનોન પ્રતિ અને આમનોન પ્રતિ શું તૈયાર થાય? ખાતા વહી ખતવણી। તો આગળના જે કંઈ પણ ચોપડા તૈયાર કરવાના છે પેટાનોનના છે, ખાતા વહી ખતવણીના છે, કાચું સરવૈયું છે, વાર્ષિક હિસાબો છે, આ તમામ પ્રકારના જે ચોપડા અથવા તો તબક્કા છે, તબક્કા બરાબર રીતે વ્યવસ્થિત રીતે તૈયાર થાય એના માટે ઉપયોગી માહિતી પૂરી પાડે છે। કોણ? તો કે આમનોન, બરાબર છે। આ બધું ક્યારે ખ્યાલ આવશે? કે આગળના ચેપ્ટરો તમે જ્યારે ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે। તો ત્યાર પછીનો નંબર 4 જે છે, એ નંબર 4 અંદર પણ કીધેલું છે શું? કે ખતવણીમાં સરળતા। હવે ખતવણીમાં સરળતા એટલે કે ખતવણી એટલે પેલા એટલે શું? પેલા તો એ ચેપ્ટર નંબર 9 તમને આખું આપેલું છે, ખાતા વહી ખતવણી, એની અંદર જ આપણે આની ચર્ચા કરવાની છે। પણ ટૂંકમાં એટલું યાદ રાખવાનું છે કે ખાતા વહી ખતવણી જે છે એ આમનોન પરથી આપણે તૈયાર કરવાની હોય છે, એટલે એ તબક્કો જ્યારે આવે, એ ચોપડો જ્યારે આપણે તૈયાર કરવાનો હોય ત્યારે આમનોનના ઉપરથી તૈયાર કરવાનો હોય, એટલે જો આમનોન લખેલી હશે તો આપણને શું રહે? સરળતા રહે। એટલા માટે ચોથો જે લાભ છે, મહત્વ છે, એ શું આપેલું છે? કે ખતવણીમાં સરળતા, એટલે કે આમનોનમાં ઉધાર અને જમા એમ બે ખાના હોય, ઉધાર અને જમા એમ શું હોય? બે ખાના હોય, એના આધારે ખાતામાં શું કરવાની? પોસ્ટિંગ, એટલે કે ખતવણી કરવાની સરળતા રહી છે। ત્યાર પછી નંબર 5 અહીંયા આપેલું છે, શું? કે વ્યવસ્થિત નોંધ। શું આપેલું છે? વ્યવસ્થિત નોંધ કે આમનોનના ચોપડાની અંદર, બરાબર છે, દરેક વ્યવહારની વ્યવસ્થિત રીતે નોંધ કરવામાં આવે છે। શું કામ? કારણ કે એનો એક ચોક્કસ પ્રકારનો નમૂનો છે, ફોર્મેટ છે, જે અહીંયા આગળ આપેલો છે, હમણાં આપણે જોવાનો છે। તો એ ફોર્મેટ વાઇઝ તમારે શું કરવાનું છે? દરેક વ્યવહારની આમનોન લખવાની છે, ઉધાર અને જમા કરવાનું છે, એટલે દરેક વ્યવહારની કેવી નોંધ થાય છે? તો કે વ્યવસ્થિત નોંધ થાય છે। ચાલો, 5 જેટલા મહત્વ લાભ થઈ ગયા, ત્યાર પછી નંબર 6 આવે છે। લાભ નંબર 6, મહત્વ નંબર 6 શું કહે છે? કે ભૂલ રહિત હિસાબો। ભૂલ રહિત શું કહે છે? હિસાબો। હિસાબો કરવામાં ક્યાં ઘણી વખત ભૂલ થાય, પરંતુ એવું ન કહી શકાય કે કોઈ પણ વ્યક્તિ હિસાબ કરે તો એકદમ ભૂલ રહિત જ થાય, 100% સાચા થાય, પરંતુ થોડે ઘણે અંશે આપણે ભૂલ ઘટાડી શકીએ એવી સંભાવના રહે। તો આમનોનનો એ એક છઠ્ઠો આપણને લાભ આપેલો છે, મહત્વ આપેલું છે, કે વ્યવહારની બેવડી અસર આપવામાં આવતી હોવાથી, કેવી બેવડી? બે અસર, એટલે કે ઉધાર અને જમા અસર થતી હોવાથી ભૂલની શક્યતા કેવી રહી? ઘટી જાય। એટલે કે માની લો કે ઉધાર બાજુ તમારે જે રકમ લખવાની હોય એ જમા બાજુ તમારે રકમ લખવાની હોય, પરંતુ રકમ લખવામાં તમારાથી ભૂલ થાય તો છેલ્લે સરવાળો તમે કરશો આમનોનનો, એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ સરવાળામાં શું જોવા મળે છે? તફાવત, એટલે ક્યાંક આપણે શું કરેલી છે? ભૂલ કરેલી છે।
तो भूल रहित हिसाबो एटले के भूल घटाड़ी शकाय। चालो छ जेटला महत्व छे। पेलू महत्व क्यूँ छे तो के तमाम हिसाबी व्यवहारोनी शुं थाय नोंध थाय। त्यार पछी नंबर बे विगतवार माहिती। दरेक व्यवहारनी शुं आपे छे विगतवार माहिती। दरेक आम नोंधनी नीचे शुं लखवामां आवशे बाबत जे। त्यार पछी नंबर त्रण भविष्य माटे शुं पूरी पाड़े छे उपयोगी माहिती। नंबर चार खतवणीमां सरळता। नंबर पांच व्यवस्थित नोंध। दरेक व्यवहारनी शुं थाय तो के व्यवस्थित नोंध। अने नंबर छ ભૂલ રહિત હિસાબો। ચાલો તો આ આમનોનું મહત્વ હતું। ત્યાર પછી આગળનો ટોપિક આવે છે જો આમનોનો નમૂનો। આમનોનો શું આવે છે આગળ નમૂનો। તો બરાબર રીતે વ્યવસ્થિત ફૂટપટ્ટીથી સ્કેલ ને પેન્સિલનો ઉપયોગ કરી આ ફોર્મેટ તમારે ગાળવાનું છે। બરાબર રીતે ધ્યાન આપજો। જુઓ એક લાખ એક લાઇનના માર્જિનની તમારે એક આડી લાઇન ગાળવાની છે। તમારા ચોપડાની અંદર જે એક લાઇન હોય ને એના માર્જિનની આડી લાઇન ગાળી આખા ચોપડાની અંદર આખી આડી લાઇન ગાળી દેવાની છે। જે સાઈડનો હાંસિયો આવે ચોપડાનો જે સાઈડનો હાંસિયો એ સાઈડના હાંસિયાની ધારોધાર તમારે તારીખની કોલમ રાખવાની છે। બરાબર છે। ત્યાર પછી છેલ્લે જે બે લાઈન તમને દેખાય આ ઉધાર રૂપિયાની અને જમા રૂપિયાની આ ઉધાર રૂપિયા અને જમા રૂપિયા જે દેખાય ને એ એક એક ફૂટપટ્ટીના માર્જિન જેટલી રાખવાની ફૂટપટ્ટીની જેટલી પોળાઈ હોય એ ફૂટપટ્ટીની પોળાઈ જેટલી તમારે શું કરવાની છે જમાની કોલમ બનાવવાની છેલ્લેથી અને એના પછી આગળ કઈ કોલમ બનાવવાની તો કે ઉધાર રૂપિયાની। બરાબર છે। અને ખાતા વહી પાના નંબર જે તમને આ દેખાય ને ખા પા લખેલું છે ખા પા આની જે કોલમ બનાવવાની છે ને એકદમ પતલી બનાવવાની કેમ કે આની અંદર કાંઈ વસ્તુ લખવાની હોય નહીં એટલે થોડીક પતલી તમારે લાઈન બનાવવાની છે ખાતા વહી પાના નંબરની અને જેમ બને એમાં વિગત જે તમને દેખાય આ વિગતનો જે એરિયો દેખાય ને વિગતની સ્પેસ એ તમારે થોડીક વધારે રાખવાની કેમ કે આપણે વધારે પડતું લખવાનું આમાં આવશે। બરાબર છે। તો ફોર્મેટ કઈ રીતે ગાળવાનું છે પહેલા કઈ કોલમ ગાળવાની તારીખ આખે આખા ચોપડામાં ગાળવાની છે ક્યાંય પણ સાઈડમાં ક્યાંય તમારે કે આ બાજુ એકે બાજુ તમારે સ્પેસ રાખવાની છે નહીં। બરાબર રીતે સમજી લેજો કઈ રીતે ફોર્મેટ ગાળવાનું છે તારીખની કોલમ ત્યાર પછી વિગતની વિગતની સ્પેસ મોટી રાખવાની પહેલાં એવું લાગે તો જમાથી શરૂઆત કરી દેવાનું પહેલાં જમાની કોલમ બનાવો પછી ઉધાર રૂપિયાની બનાવો ત્યાર પછી ખાતા વહી પાના નંબરની એટલે વિગતની સ્પેસ તમને ઓટોમેટિક મળી જશે। ચાલો તો પહેલાં આવશે તારીખની કોલમ ત્યાર પછી વિગત આવશે ત્યાર પછી ખાતા વહી પાના નંબર ખાતા વહી પાના નંબર એટલે કે ખા પા ખટરાનો ખ અને પતંગનો પ ખા પા સમજ પડે ખાતા વહી પાના નંબર ત્યાર પછી આગળ આવશે ઉધાર રૂપિયા અને પછી આવશે જમા રૂપિયા। બરાબર છે। તો હવે આ ફોર્મેટ શું કહેવા માંગે છે બરાબર રીતે સમજી લો પહેલાં શરૂઆત આમનોનની ક્યાંથી કરવાની કે આમનોનનું ફોર્મેટ તમે બનાવો ત્યારે ઉપર તમારે હંમેશા અહીંયા ટાઇટલ આપવાનું જો અહીંયા મેં આપેલું છે ને એવું શું આગળ હંમેશા શેનું સંબોધન કરવાનું તો કે શ્રીનું દેખાય છે શ્રીનું સંબોધન કરવાનું દાખલા તરીકે મયુર નામ હોય અને મયુર નામના વ્યક્તિના આપણે શું લખવાનું હોય આમનોન લખવાની હોય તો આગળ શું નામ લખવા આગળ શું લગાડવાનું શ્રી શ્રી મયુરની આમનોન આવું લખવાનું સમજ પડે છે આગળ શું લગાડવાનું શ્રી પછી અહીંયા ખાલી જગ્યા દેખાય ત્યાં શું લખવાનું નામ શ્રી મયુરની આમનોન આવું ટાઇટલ આપવાનું છે દરેક આમનોનની શરૂઆતમાં। હવે આ જે નામ જે તમને દેખાય ને એ નામ તમને દાખલાની અંદર વ્યવહારની અંદર આપેલું હોય ચાલો પહેલી કોલમ કઈ છે તો કે તારીખની તારીખની કોલમમાં સ્વાભાવિક છે શું આપેલું હોય તારીખ આપેલી છે એટલે કે દાખલાની અંદર તમને જે વ્યવહાર આપેલો હોય એ વ્યવહારની અહીંયા શું લખવાની છે તારીખ મેં અહીંયા ઉદાહરણ સ્વરૂપે લખેલું છે પહેલાં લખવાની સાલ શું સાલ છે જોવો તો 2021 તમને દાખલામાં આપેલે જે છે જે સાલ હોય 2015 હોય તો 15 16 હોય તો 16 20 હોય તો 20 અહીંયા 2021 લખેલું છે ત્યાર પછી મહિનો લખવાનો જે આપેલું હોય જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અહીંયા મેં એપ્રિલ લખેલો છે એપ્રિલ અને ત્યાર પછી એપ્રિલની જે કંઈ પણ તારીખ હોય તારીખ લખવાની પહેલી તારીખ હોય તો પહેલી 20મી હોય તો 20મી બરાબર છે આ રીતે પ્રોપર તારીખ લખવાની છે પહેલાં સાલ પછી માસ અને પછી તારીખ આ સાલ અને જે માસ દેખાય ને તમારે આમનોનની શરૂઆતમાં જ લખવાનું છે પહેલાં વ્યવહારની આમનોન પતી જાય પછી નીચે પાછું 2021 એપ્રિલ બે તારીખ એવું નથી લખવાનું હવે પછી ડાયરેક્ટ સીધું શું લખવાનું બે તારીખ પછી પાછી ત્રણ તારીખ શરૂઆતમાં જ ખાલી લખવાનું છે શું 2021 અને એપ્રિલ એમ ત્યાર પછી અહીંયા વિગત આવે છે તો વિગતની અંદર જો આમનોન કેવી રીતે લખવાની છે કે ખાલી જગ્યા ખાતે ઉધાર દેખાય છે અહીંયા સ્પેસ રાખવાની છે ખાલી જગ્યા ખાતે ઉધાર પછી અહીંયા આગળ સ્પેસ રાખવાની એની પછીની લાઈનમાં ત્યાં સ્પેસ રાખી અને પછી ત્યાં શરૂઆતમાં કયો શબ્દ લગાડવાનો તે શબ્દ લગાડવાનો કયો શબ્દ તે અને પાછી શું છોડવાની સ્પેસ ખાલી જગ્યા ખાતે તે ખાલી જગ્યા ખાતે બરાબર છે આમ તમને ખ્યાલ નહીં આવે પણ હું તમને એક ઉદાહરણ આપું દાખલા તરીકે 5000 રૂપિયાનો
पगार रोकड़ में चूकव्यो, 5,000 रुपया पगार रोकड़ में चूकव्यो, बराबर है। चेप्टर नंबर बे भणी गया छो एटले तमने ख्याल आवे, बे खाता अहीं क्या क्या आवशे तो के एक तो पगार खातु अने बीजू रोकड़ खातु। चलो पगार खातु सेमा आवशे, उपज खर्च खाता में। बोलो नियम लगाड़ो तो उपज खर्च खाता नो, खर्च के नुकसान हो तो उधार, तो शू थशे पगार खाते उधार थाय, तो आ रीते लखवानो। जो खाली जगह छे ने त्यां शू लखवानो, पगार खाते, અને અહીંયા શું લખવાનો, ઉધારનો ઓ, અને પછી અહીંયા આગળ થોડીક સ્પેસ છોડવાની અને અહીંયાથી લખવાનું તે। બોલો કયા ખાતું જમા થાય, અહીંયા રોકડ ખાતું જમા થશે, કેમ કે રોકડમાં તમે પગાર ચૂકવેલો છે, એટલે અહીંયા લખવાનું શું, તે રોકડ ખાતે। પછી અહીંયા કોઈ જમાનો જ નથી કરવાનો, સમજ પડે છે, અથવા તો જમા લખવાનું પણ નથી। ફોર્મેટની અંદર આવી રીતે બોલવામાં આવે છે અમનુનમાં, કે પગાર ખાતે ઉધાર, તે રોકડ ખાતે, બરાબર છે। જમાઈ આપણે સમજી જવાનું કે રોકડ ખાતે જમા જ હોય, આગળ તે લાગે એટલે। ચાલો અહીંયા ઉધારના ખાનામાં રકમ કેટલી લખવાની હોય, તો કે 5,000, અને જમાના ખાનામાં પણ રકમ કેટલી લખવાની હોય, તો કે 5,000, બરાબર છે। સમજ પડી ગઈ અહીંયા કઈ રીતે ફોર્મેટમાં લખવાનું છે। ચાલો ત્યાર પછી અહીંયા ઉધારના ખાનાની અંદર ઉધારની રકમ લખવાની 5,000, અને જમાના ખાનાની અંદર જમાની રકમ। ત્યાર પછી નીચે લખેલું છે બા.જે, બા.જે એટલે કે બાબત જે, બાબત જે શું દર્શાવે છે, જે વ્યવહારની આમનો લખેલી છે તેની ટૂંકમાં સમજૂતી। ચાલો આ વ્યવહાર, આ વ્યવહારની ટૂંકમાં સમજૂતી બોલો તો શું થાય, કે બાબત જે પગારના રોકડા ચૂકવ્યા તેના, આ બાબત જે છે ને આપણે મૌલિક ભાષામાં લખવાની હોય, એ વ્યવહાર ઉપરથી તમને પ્રશ્નમાં આપેલું હોય ને એના ઉપરથી મૌલિક ભાષામાં લખવાની હોય, તમને આવડી જશે જ્યારે આપણે દાખલા ગણશું ને ત્યારે। તો શું લખવાનું અહીંયા, બાબત જે પગારના રોકડા ચૂકવ્યા તેના, બરાબર છે। તો આ રીતનું કંઈક ફોર્મેટ આવશે તમારું આમનોનનું, બરાબર રીતે પેન્સિલથી વ્યવસ્થિત રીતે ગાળજો, અને બરાબર રીતે અંદર જે બધું તમને લખાવેલું છે એ બરાબર રીતે એમાં નોંધ કરજો, બરાબર છે। હવે આવતા વિડીયો લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીશું।